કેટી રાખેલી 7 લાખ રૂપિયાની 1958 રાખેલી. દબાઈ પડ્યા જેવો બેટમાં બધું, બીજા બધા ગરીબ લોકો રે, આ એકલો મજા ઉડાવે અને બધા લોકોને બજારો બજારો બધા વર્ગ ને બધા અમલદાર વર્ગ બધા ખાવું પીવું માંસાહાર કરવા દારૂ પીવો બધું ત્યાં મળ્યા કરે, બધું હાથ પર લીધેલું રાખું. એને ટેન્ડર ભરેલું અને ટેન્ડર અમારું આવ્યું. હવે એને પથરા પથરા બથરા ભાગીને મોટા ઢગલો કરી રાખેલો, કપચી વપચી બધા કઈ કોઈ રાખે જ નહીં. મારી આગળ મારા ગમત કોઈ રાખી શકે નઈ, રાખે તો અહીંયા આવેલો પાછો કાઢું કે એવો ખુમારી વાળો હતો, દોડતો બગાડું કે મને અમારા ભાગીદારને આવીને કહેવા માંડ્યો કે આ કપચી છે બધી તમારે રાખવી પડશે કે જે બધા ભાવ હશે અને તમે આશાપૂર્વક ભાગેલી માટે 2-4 ભાવ વધારે આપી 2-4 રૂપિયા મુંબઈ થી અમે લાવીએ અને જે ભાવ પડે તેના કરતા તમને 2-4 રૂપિયા ભાવ વધારે આપીશું. એવું નહીં ચાલે કે છે 100 રૂપિયા ભાવ આપવો પડશે. પડશે એ શબ્દ ગુજરાતી બોલો છો, કઈ ભાષા બોલો છો? આપવો પડશે બોલો છો એ કઈ ભાષા બોલો? તમે ભાષા પર કઈ કંટ્રોલ વોન્ટ્રોલ રાખો છો? એમને એમ જ બોલો છો, આપવું પડશે 100 રૂપિયા ભાવ પડશે. મેં કહ્યું આવા શબ્દો તો ભગવાન બોલે, ભગવાને પણ પાછા કાઢીએ. શું કહ્યું? આપવું પડશે. તમારે તો વેચવું હોય તો વિનંતી કહો તો 2-5 રૂપિયા ભાવ વધતા વધતા. કહ્યું આ રસ્તો નથી, વિનંતી કરનારો ન હોય કે એટલે ત્યાંથી ભેદ પડી ગયો. એટલે બધા કાર રસ્તો નો ઉપયોગ કરે, અનુભવ પછી એને ચોરી ની મોટી ફરિયાદ મૂકી. આ ચોરીમાં કેટલું કે 2 પાર્ટનર અને 2 નોકરો થઈ, 4 દિન થઈ, મારા 25 રૂપિયાના પથરા ચોરી ગયા. આવડા મોટા પથરા, હા કઈ નહીં, આ ચોરી એને મૂકી. અને તેરી ઉપરથી પછી એને ખટપટ કરી અને 4 જણ ઉપર થતે આવું એ કરેલો હાથ કરીને પહેરાની તે લાવું કોર્ટમાં. જો અમારી કુમારી તો ખરી ને, કુમારી નું ફળ મળ્યું પણ. તમારી ક્યાં કુમારી હતી દાદા? તમે તો 5 રૂપિયા વધારે કીધા. પણ એવું બોલાય નહીં આપણે, એવું ના બોલાય. શું કર્યું? પદ્ધતસર બોલવું જોઈએ. 25 રૂપિયા દંડ કરીને છૂટા કરી દઉં. જજ વકીલ વકીલ ભેગો નહીં થયેલો એમને, પણ પેલા અમને જજે બે જોડે અમને સમજાયા, એટલે મને મીઠું લાગ્યું આ વાત. સારું તો પછી બધે કરે તો આપડે છૂટા કરી દઈ જવું નથી. માનકીલ તારે વકીલ સાહેબ આયા, એવું નહીં થાય કે છે, એવું નહીં થાય નહીં, કમ્પ્લીટ ઇલેક્ટ્રિસિટી થાય કે છે, કેમ થાય કે છે, એટલે ભાઈ પ્લેન કંપની ને શું લાગે છે કે હા કંપની 25 રૂપિયા દંડ થયેલો બહુ થઈ ગયું કે તમે વકીલ જોણા જ નહીં બ્લેકલિસ્ટમાં મુકાઈ જાય. હા મુશ્કેલી મુકાશે કંપની કે છે, ના થાય એવું કે છે. મેં કહેતા તમને ઠીક લાગે છે કેસ ચાલવા છે, એ 6 મહિના સુધી તારીખો પડે પછી કેસ તો પેલા વિરુદ્ધમાં ચાલ્યો. કેસ ચાલુ હતો વિરુદ્ધમાં પેલા પડ્યો, પુરાવા નહીં બધું હિસાબ નહીં પડ્યું. પછી મેજિસ્ટ્રેટ પેલા કહ્યું કે તારે વિરુદ્ધમાં કેસ જાય છે આગળ, માટે સમાધાન કરી નાખ પટેલ જોડે કે સાહેબ તમે કરી આલો સમાધાન. સાહેબ નહીં કે પટેલો જોડે, પટેલો જુદી ખોપરી ના માણસ.
એટલે પછી 2 રૂપિયા મને બોલાયો. મને કે આ બાબા તારા માં થઈ અને આ નિકાલ કે મેં કહ્યું કરી દાખો આપણને તમને મોટી કટપટ્યા એના મોડામાં છું કે એવા મારે કે આ કેસ તો ચલાવવાનો આ નિકાલ કરવાનો કેસ ન કે આ તો કોને ચડી રહ્યા છે અમારી કોર માંથી જ્ઞાની પુરુષ ને 60 લાખ રૂપિયા નો છે એને કોઈ દાવો મંડા છે કે ઠીક છે 60 લાખ રૂપિયા નો દાવો મંડા છે કે અને પેલે તો કહ્યું તો મેં આદિત્ય થી કહ્યું કે હજુ તો મારી સત્તામાં છો તમને જેલમાં ગાળી દઈશ હજુ મારી સત્તામાં છે કે પછી આગળ તમારે જે કરો એ પણ મારી સત્તામાં આજે જ ગાડી તો સાહેબ કે છે હમણે તો અમારે લાગી તો ત્યારે કે જાણે કે છે કે આ બહાર ફર્યા કરતા અહીં કઈ રૂમ મળે તો બહુ સારું કે પોલીસ વાળા વાહે હાલે એ કઈ રૂમ મળી જાય તો બહુ સારું. એવા બોલે કંટી કાકા એવું બોલે એટલે મેં આજે ગભરાયો કે સારું આજે હેલમાં જવા તૈયાર થાય છે માં તો દુનિયામાં જોઈએ હવે આ તો માથે પડ્યા ગયા એટલે દાણો દબાઈ જોયો ખરો પણ એમ કહ્યું બોલ્યું નહીં કે હમણે જ સાહેબ ખુલ્લું કરી આવ્યો અમારા ભાગીદાર તૈયાર છે જોડે મને કહેતા હું પણ જોડે જવું તો સાહેબ જણ કોઈ રસ્તે અમી પણ પહોંચી વાય નહીં સાહેબ વિનંતી કરી કે હું વિનંતી કરું હા વિનંતી કરી સાહેબ કારણ પેલો બહુ ચાટી પડે પેલો આખો દાડો કે ને ગયા આ પટેલો મને મારી નાખશે પણ થોડાવાળો કે દાડું મંસાહાર બધું જ ઓફિસર આખો દાડો ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે એટલે બધું ઓફિસર વર્ગ પોલીસ વાળો વર્ગ બધા તરફે જ બધું તો પણ ન્યાય છે ને ન્યાય તો જે આગળ રહે જ નહીં ચાલે જ નહીં પછી બહુ એ કર્યું નહીં એટલે અમારે ભાગીદારને કહ્યું આપણે ક્યાં એની પાસે દાવો મળીને રૂપિયા લઈને તમે શું કરશો એ રૂપિયા ને ભાઈ મેલો ચાલે કીધું ને એથી અને માન ભેરી થતા જતા નથી તે કહ્યું સંપૂર્ણ માન થઈ રીતે તમે જીત્યા છે એવી રીતે તો પગાર આગળ લડવા નહીં તમારે હું તો મૂકી દીધું કઈ ગુનો કર્યો કેવાય હેરાન થવાનું તો આવ્યું કશું હેરાન આવા જવાનું ને ના કશું ધંધા માટે નતો જતા જ્ઞાન તો થયું પણ જ્ઞાન થયું પણ ચારિત્ર બહુ રહ્યા ને એટલે જે ભરેલો માલ છે તો કે જતો રહ્યો બરાબર છે તો સાચી વાત છે પણ શબ્દો જે બોલે એવું ના હોવું જોઈએ કીધું હા મેં નિકાલ થયેલો નહીં વિનંતી શબ્દ અમને ના પાછલો ભરેલો કુમારી બાર પણ સંભાવના તો પતિ જાત પતિ પણ આ નાટક થવાનું કેવી રીતે પછી નામ દેવાનું ત્યાં ભરવાનું ત્યાં પછી એ કપચી લીધી નહીં તો એ કશું બોલ્યો પછી એ ભબડી ગયો ગયા તો માતાના અને એ બી જાણ્યું કે સજ્જન પુરુષો છે એમ એ બી સમજો કે આ તો સજ્જન માણસો છે એમ સજ્જન શબ્દ તો દાદાજી ખબર પડે પછી કે આમને ખબર પડે તો એને ગમતું જ નહીં સજ્જન
એટલો બધો અહીં હતો. પણ તો દાદાજી ચોક્કસ પ્રભાવ પડ્યો હોય છે, નહીં પ્રભાવ પડે, તમારો પ્રભાવ ના પડે એવું બને નહીં. એટલે પ્રભાવ પડ્યો પણ એમ અમને કઈ લીધા, અમને કબજા માં કેવા લીધા, વિચારવું તું નઈ કે પટેલો કેવા છે તે. આપણને મનમાં ગ્રહ બધું આપડે ડબલ ખોટ ક્યાં ખાવાની, અમારે ભાગીદાર ના જોડે ભાગીદાર કે તમે લેટગો ના કરશો કે છે, લેટગો કરશો આપડે ક્યાં, આ ધંધો નહીં આપણો ધંધો નહીં. મારા પરિણામ બદલે ઉડતો જ્ઞાન વધારે જોવા મી કે અહીંયા આવવા જવાથી જ્ઞાન જોવા મી કે પ્રસંગો પાછળ જામે ને બરાબર છે. હા પ્રસંગ જ જોઈએ. સંસાર છે એ જ ટેસ્ટ ગ્રાઉન્ડ છે જ્ઞાનને માટે, જ્ઞાનને મજબૂત કરવા માટે બી સંસાર છે. છતાંય આપણે બધા જંગલોમાં જવું ને સંસાર છોડીને જવું ને એવો કેમ રસ્તો નીકળ્યો હોય છે એમ. ટીમિટ માણસો ને નીચા નહીં છે. હા એ તો બરાબર ને, ભાગી જાય જાય તો મન ક્યાં જાય, ઉભો છે ને, હા ઉભો છે મન જોડે જોડે. હા સાચી વાત છે. કે છે ક્યારે બન્યો તો આ પ્રસંગ આવો, અઠ્યાવન જ્ઞાન ના વર્ષ એના નિકાલે અઠ્યાવન.